જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની દેશ ઉપર, લોકો ઉપર અને સમાજ ઉપર જે માઠી અસર થાય છે, વધતા ઓછા પ્રમાણની અંદર અસર થતી જ હોય, તો આ અસરો કઈ કઈ છે અને કેવા પ્રકારની છે એને આપણે જુદા જુદા વિભાગ વાઇઝ, પોઈન્ટ વાઇઝ જોઈએ. તો એમાં પહેલી છે આતંકવાદની સામાજિક અસરો. વ્યક્તિ પર, સમાજ પર કેવા પ્રકારની અસરો પડે છે એને સામાજિક અસરો આતંકવાદી પ્રવૃત્તિઓની કહી શકાય. તો પહેલું, તે સમાજને વિઘટન તરફ દોરી જાય છે. આતંકવાદીઓ છે એ સમાજના ભાગલા કરી નાખે છે. એક સમાજ બીજા સમાજ પ્રત્યે હિંસા, ત્યાર પછી વિશ્વાસનું વાતાવરણ ખોઈ બેસે, એકબીજા ઉપર હુમલો કરવો, એટલે સમાજના ભાગલા થઈ જાય છે. એટલે એ સમાજને વિઘટન તરફ આતંકવાદીઓ દોરી જાય છે. બીજું, લોકોની અંદર આ હિંસાત્મક પ્રવૃત્તિઓ કરતા હોય છે, એટલે હિંસાત્મક પ્રવૃત્તિઓને પરિણામે ભયનો માહોલ સર્જાય છે. વ્યક્તિ માણસ હંમેશા ભય નેજળ, એના નેજા હેઠળ જ જીવન જીવે છે. અને એની સૌથી મોટામાં મોટી અસર તો એ થાય છે કે શિક્ષણ ઉપર સૌથી વધુમાં વધુ અસર થાય છે. જ્યાં સુધી આતંકવાદીય પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સુધી શિક્ષણ છે એને શરૂ કરી શકાતું નથી, અથવા શિક્ષણ જગ્યાએ જે પ્રવૃત્તિઓ થાય છે ત્યાં પણ એને ટાર્ગેટ બનાવવામાં આવે છે, એટલે શિક્ષણ ઉપર પણ એની માઠી અસર થાય છે. ત્યાર પછી આતંકવાદીઓ છે એ સમાજની અંદર અવિશ્વાસ ઊભો કરે છે, અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો જે ભાઈચારો હશે એ ભાઈચારો ઘટી જાય છે. આપણે આગળ જોઈ ગયા હતા કે વસુદેવ કુટુંબકમની ભાવનાની અંદર માનનારો ભારત દેશ છે, અને જ્યારે આતંકવાદીઓ ભય ફેલાવે છે અને પોતાની પ્રવૃત્તિઓને એ ઉજાગર કરે છે ત્યારે આ અવિશ્વાસ ઊભો થાય છે, એમાંથી ભાઈચારાની ભાવના ઘટતી જાય છે કે આને આ પ્રવૃત્તિ તો નહીં કરી હોય, અથવા આને કારણે આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ તો નહીં થાય ને, એટલે બે વ્યક્તિઓ અલગ બને છે, એટલે ભાઈચારાની ભાવના નાબૂદ થાય છે. ત્યાર પછી આતંકવાદની સામાજિક મહત્વની અસર કે સાંપ્રદાયિક ઝઘડાઓ થાય છે, અને સાંપ્રદાયિક ઝઘડાઓ થાય એટલે સમાજ મોટાભાગે છીનભીન, વેર વિખેર થઈ જાય, બે સમાજની અંદર ભાગલાઓ પડી જાય, એની અંદર શંકા કુશંકાનું વાતાવરણ સર્જાય છે, તો એ પણ આતંકવાદની સામાજિક અસર કહેવાય. પછી સમાજની અંદર અશાંતિ સર્જાય છે. તમે જુઓ તો કોઈ ને કોઈ જગ્યાએ હિંસાત્મક પ્રવૃત્તિઓ થતી હોય, અપહરણ છે, બોમ્બ ફોડવા, ત્યાર પછી કોઈને હાઇજેક કરવા, આ પ્રવૃત્તિઓ સમાજની અંદર આતંકવાદીઓ કરે છે, અને એને કારણે આપણી અર્થવ્યવસ્થા છે એ તૂટી જાય છે, પડી ભાંગે છે, એટલે દેશનો વિકાસ થઈ શકતો નથી, અને ઘણી વખત લોકો સામાજિક ઉત્સવો ન ઉજવી શકે. જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ એક વખત કોઈ મેળાની અંદર બોમ્બ ફોડ્યો હોય તો માણસ ત્યાં જતાં વિચારે કે હવે મારે અહીંયા જવું નથી, અને ફરીથી સ્થાપિત કરવો ને, મેળો શરૂ કરવો ને, તો એક વખત તો મગજમાં વિચાર આવે કે અહીંયા બોમ્બ ફોડ્યો તો અહીંયા માણસો મૃત્યુ પામ્યા હતા, એટલે ત્યાં જવાય નહીં. તો સામાજિક અસરની અંદર આપણા સામાજિક પરંપરાગત ઉત્સવો છે, તહેવારો છે, એની ઉપર માઠી અસર થતી જોવા મળે છે.